હેલો એવરી વન સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો ફરીથી મળી ગયા છે એક સારા સમાચાર સાથે નવી વિડીયોમાં વિડીયો શરૂ કરીએ પહેલાં અન એકેડેમીના જે નવા બેચ કોર્સીસ છે એના વિશે વાત કરીએ તો જો તમે જીપીએસસીની તૈયારી કરો છો તો આનઅમી બેસ્ટ પ્લેટફોર્મ છે તેના ઉપર તમે અલગ અલગ ભરતીઓની તૈયારી કરી શકો છો જો તમે સબસ્ક્રિપ્શન લીધું હશે તો તમને અલગ અલગ પ્રકારના દસ પ્લસ ફીચર્સ પણ મળશે એનું લિસ્ટ તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર સૌથી પહેલાં તો સમજી લો મેગા ટેલેન્ટ હન્ટ પરીક્ષા બિન સચિવાલય જે યોજાવા જઈ રહી છે પચીસ સપ્ટેમ્બર સવારે દસ વાગે જે મિત્રોના રેન્ક વન ટુ થ્રી હશે તેમને અનુક્રમે સાત હજાર પાંચ હજાર અને બે હજારનું એમેઝોન વાઉચર પણ મળશે તો પરીક્ષા આપીને તમે જીતી શકો છો અને ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપ છે તલાટી સ્કોલરશિપ ટેસ્ટ જેને કહી શકાય દોસ્તો તલાટી સ્કોલરશિપ ટેસ્ટ એના અંદર એકથી લઈને વીસ નંબરવાળાને અલગ અલગ પ્રાઇઝ મળશે સબસ્ક્રિપ્શન પર લગભગ સો ટકાથી લઈને પચાસ પચાસ ટકા સુધીનું સબસ્ક્રિપ્શન ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે જે પ્લસવાળા છે જેમણે સબસ્ક્રિપ્શન લીધું છે તેમની માટે કોન્સ્ટિટ્યુશન એન્ડ પંચાયતી રાજ માટેની વર્ગ ત્રણની દરેક ભરતી માટે પચીસ સપ્ટેમ્બર સવારે દસ વાગે પરીક્ષા લેવાશે અને પ્લસ ટેસ્ટવાળા માટે સ્પેશિયલ ટેસ્ટ યોજાવાની છે ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરને લગતી વર્ગ ત્રણની દરેક એક્ઝામ માટે છવ્વીસ સપ્ટેમ્બર સવારે દસ વાગે જો તમે આપવા માંગતા હોય તો વિડીયોની નીચે લિંક મળશે સાથે સાથે દોસ્તો નવા નવા બેચ કોર્સિસ શરૂ થઈ ગયા છે જેમાં સંપૂર્ણ નામનો બેચ કોર્સીસ છે શરૂ સપ્ટેમ્બર બે હજાર આ કોર્સ છે વર્ગ ત્રણની તમામ ભરતીઓની પરીક્ષા માટે છે એના પછી પરિવર્તન નામનો બેચ કોર્સ છે કમ્પ્રિહેન્સિવ કોર્સ ફોર કોન્સ્ટેબલ એક્ઝામ જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે આ સારી તક છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ બેચ કોર્સ શરૂ થઈ જશે પરિવર્તન એના પછી સામર્થ્ય નામનો બેચ કોર્સ છે વર્ગ ત્રણની દરેક ભરતીની પરીક્ષાઓ માટે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી યોજાવાનો છે પર તમે અલગ અલગ ભરતીઓની પરીક્ષાની તૈયારી કરી શકો છો જેવા કે બિન સચિવાલય ક્લર્ક ડીવાયસો મામલતદાર એટીડીઓ પીઆઈએસઆઈ એસટીઆઈ તલાટી કોન્સ્ટેબલ આરએફઓ હેડ ક્લર્ક તેમજ આસિસ્ટન્ટ ટેટ ટેટની પણ તૈયારી કરી શકો છો તો દોસ્તો આશા રાખો છો કે તમે બધા જ મજામાં શો ફાઇનલી ડીવાયસો મામલતદારનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે ડીવાયસો મામલતદારનું જે પરિણામ જે રિઝલ્ટ છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી ફાઇનલી જાહેર થઈ ગયું છે તેના વિશે આજની વિડિયોમાં વાત કરીશું તો પ્લીઝ વિડિયોને અંત સુધી જોઈ લેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને દરેક મિત્રોને આ માહિતી પહોંચાડજો વિડીયોની નીચે દોસ્તો પીડીએફ ડાઉનલોડ કરવું હોય તો તેની લિંક પણ મળી જશે સૌથી પહેલાં સમજી લો દોસ્તો એક ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ પરીક્ષા લેવાઈ હતી ડિવાયસો મામલતદારની જેનો જાહેરાત ક્રમાંક હતો સત્યાવીસ બે હજાર વીસ એકવીસથી સત્યાવીસ નંબરની જાહેરાત હતી અને આ જે ભરતી હતી વર્ગ ત્રણ લેવલની ભરતી હતી ફાઇનલી દોસ્તો રિઝલ્ટ જાહેર થતાં ચાર હજાર નવસો બેતાલીસ જેટલા ઉમેદવારોને મેન્સ એક્ઝામ આપવા માટે ક્વોલિફાય કરેલા છે જીપીએસસી દ્વારા ફાઇનલી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેના કટ ઓફ કેટલા પર અટક્યા છે એના વિશે આજની વિડીયોમાં ફક્ત વાત કરીશું સૌથી પહેલાં મેલ કેન્ડિડેટની વાત કરીએ જનરલ કેટેગરીની તો સેવન્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ પર મેરિટ અટક્યું છે ચારસો અઠ્ઠાણું ઉમેદવારો સિલેક્ટ થયા છે જનરલની વાત કરીએ તો જનરલમાં ફિમેલ કેટેગરીની જે ઉમેદવાર છે તેમનું બાસઠ પોઈન્ટ બેતાલીસ પર મેરિટ અટક્યું છે જેના અંદર બ બસો તેતાલીસ જેટલી મહિલાઓને સિલેક્ટ કરવામાં આવી છે આગળ વાત કરીએ ઈડબ્લ્યુએસમાં મેલ માટે બોતેર પોઈન્ટ છવ્વીસ પર મેરિટ અટક્યું છે જેમાં અગિયારસો પંચાવન જેટલા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે જ્યારે ઈડબલ્યુએસ ફિમેલ કેન્ડિડેટમાં બાસઠ પોઈન્ટ સુડતાલીસ પર મેરિટ અટક્યું છે જેમાં બસો પાંત્રીસ જેટલા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે હવે વાત કરીશું એસસીબીસીની તો એસસીબીસીમાં મેલ માટે બોતેર પોઈન્ટ છવ્વીસ પર મેરિટ અટક્યું છે જ્યારે એસસી ફિમેલ માટે બાસઠ પોઈન્ટ સુડતાલીસ પર મેરિટ અટક્યું છે જેમાં ત્રણસો સિત્તેર ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે આગળ વાત કરીશું એસસી કેટેગરીની તો એસસી કેટેગરીમાં મેલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમનું અટક્યું છે બોતેર છવ્વીસ પર જેના અંદર ત્રણસો નેવ્યાસી જેટલા ઉમેદવારોને ફાઇનલ સિલેક્શન આપવામાં આવ્યું છે જ્યારે એસસી કેટેગરીમાં ફિમેલ ઉમેદવારો છે તેમનું મેરિટ અટક્યું છે સિક્સટી ટુ ફોર્ટી સેવન એટલે કે પાસઠ પોઈન્ટ સુડતાલીસ પર જેમાં છન્નું જેટલા ઉમેદવારોનું સિલેક્શન થયું છે અને લાસ્ટમાં એસ ટી કેટેગરીના મેલનું અટક્યું છે સિકસ્ટી ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી ફોર પર જ્યારે ફિમેલનું અટક્યું છે ફિફ્ટી ફોર પોઈન્ટ ફિફ્ટી પર તેના અંદર પણ ચોર્યાસી જેટલા ઉમેદવારોને સિલેક્ટ થયા છે ફાઇનલી દોસ્તો આ ફાઇનલ પ્રિલિમ એક્ઝામનું કટ ઓફ છે ડીવાયસ એક્ઝામની જે મામલતદારની પરીક્ષા હતી તેનું દરેક મિત્રોને વિનંતી છે કે તમારા નામ છે કે નહીં એ ફાઇનલી ચેક કરી લે વિડીયોની નીચે તમને લિંક પણ મળી જશે તો આજની વિડીયોમાં દોસ્તો આટલું રાખીએ છીએ ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર